નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવે. વાત કરીએ મહત્વના સમાચારોને લઈને, તો પીએમ મોદી ગુજરાત આવી શકે છે. જગત મંદિર દ્વારકાધીશની પૂજા અર્ચના તેઓ કરશે. આઇકોનિક બનેલા સિગ્નેચર બ્રિજનું પણ તેઓ લોકાર્પણ કરશે. પીએમ ફેબ્રુઆરીના અંતમાં આવી શકે છે ગુજરાત. ઓખા બેટ દ્વારકા વચ્ચે તૈયાર થયો છે સિગ્નેચર બ્રિજ. પીએમ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો આ. સ્ટીલ સ્ટ્રક્ચર સાથે બનેલો દેશનો સૌથી લાંબો બ્રિજ આ હશે. ઓખાથી બેટ દ્વારકા વચ્ચે 978 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થયું છે. 4 લેન બ્રિજ 2.32 કિલોમીટર લાંબો અને 27.20 મીટર પહોળાઈ ધરાવતો આ બ્રિજ છે. બંને બાજુ 2.50 મીટરનો ફૂટપાથ છે. સિગ્નેચર બ્રિજનું પીએમ મોદીએ જ ખાતમુહૂર્ત કર્યું હતું. દેવભૂમિ દ્વારકાના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓના હસ્તે થવાનું છે. શ્રી નરેન્દ્ર મોદીજી હિન્દુસ્તાન કી જન સુખા કાર્ય કે પરમ ચિંતક રાષ્ટ્ર કી અદ્વિતીય પ્રગતિ કે પ્રેરક હમારે માનનીય પ્રધાન. આજ મુદ્દે વધુ વિગત મેળવીશું. સંવાદદાતા પ્રણવ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે. પ્રણવ, જે રીતે અપડેટ આવી રહી છે, ફેબ્રુઆરીના અંતમાં પીએમ આવી શકે છે ગુજરાત, અને ખાસ કરીને આ સિગ્નેચર બ્રિજની વાત કરી છે, તેની ખાસિયતો છે અને જે સૌથી લાંબો બ્રિજ પણ છે, વધુ અપડેટ શું? આ ચોક્કસ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી આવી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રિક્વન્ટ ગુજરાતની મુલાકાતે આવી શકે છે. ફેબ્રુઆરીના અંતની જે કહી શકાય કે તેની અંદર સૌરાષ્ટ્રનું સૌથી પ્રસિદ્ધ જે જગત મંદિર છે દ્વારકાધીશ, જે સમગ્ર વિશ્વ માટે હિન્દુઓ માટેનું આસ્થાનું કેન્દ્ર છે, તેની અંદર ત્યાં તેઓ દર્શન કરશે, ત્યાં પૂજાવિધિ કરશે. ત્યારબાદ તેનો જ ખુદ જે ડ્રીમ પ્રોજેક્ટ હતો નરેન્દ્ર મોદીનો, તે હતો જે સિગ્નેચર બ્રિજ, જે 978 કરોડના ખર્ચે આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે. તેનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ તેનું ખાતમુહૂર્ત કર્યું હતું અને તેનું લોકાર્પણ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે કરવા જઈ રહ્યા છે. અને જે રીતે માહિતી મળી છે તે પ્રમાણે ફેબ્રુઆરીના અંતની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાત લેશે અને ત્યારે આ જે સિગ્નેચર બ્રિજ છે, જે આઇકોનિક બ્રિજ માનવામાં આવી રહ્યો છે, સ્ટીલ સ્ટ્રક્ચર સાથે કદાચ દેશનો સૌથી લાંબો 2.32 કિલોમીટર લાંબો આ જે બ્રિજ છે તેનું લોકાર્પણ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં કરવાના છે. અને સરકારે પણ અનેક મદદો છે તે આ બ્રિજને લઈને તે કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારનું પણ અનેક બજેટ છે તેની અંદર ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ચોક્કસ એ માની શકાય જે રીતે ઓખા અને બેટ દ્વારકા વચ્ચેનું જે અંતર હતું, જે અનેક વાહન ચાલકોને 40-50 કિલોમીટર ફરીને જવું પડતું હતું, પરંતુ આ બ્રિજ બનવાથી તે જે કહી શકાય કે કિલોમીટરનું અંતર છે તે ઘટી જશે અને માત્ર જે 2.32 કિલોમીટરનો જે આ સિગ્નેચર બ્રિજ છે, જે સ્ટીલ સ્ટ્રક્ચર સાથે બનાવવામાં આવ્યો છે, તે બ્રિજ ઉપરથી તે પોતાના વાહનો અવર જવર કરી શકશે. આ બ્રિજની જો ખાસિયત સમજવાનો પ્રયાસ કરીએ તો આ બ્રિજની ખાસિયત ઘણી વિશેષ છે, કારણ કે 4 લેન આ બ્રિજ છે, તેની સાથે જ ફૂટપાથ એટલે વોકવે પણ બનાવવામાં આવે છે, જેથી જે પગપાળા લોકો જવા ઈચ્છી રહ્યા છે તે લોકો પણ સરળતાથી પગપાળા કરી શકે છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે હિતવી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. પ્રધાનમંત્રી હંમેશા માટે કહેતા હતા કે જે પણ પ્રવાસન સ્થળો છે, જે ધાર્મિક સ્થળો છે, ત્યાં વધુમાં વધુ લોકો આવે, તેને વધુ વધુ સરળ સુવિધાઓ મળી શકે, તે પ્રકારનો પ્રયાસ છે તે સરકાર કરવા માંગી રહી છે. તે અંતર્ગત જ આ જે સિગ્નેચર બ્રિજ છે તે જે બનીને તૈયાર થઈ ગયો છે અને જે સિગ્નેચર બ્રિજ છે તેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીના અંત સુધીમાં અહીં આવશે અને તેનું લોકાર્પણ ખુદ કરશે, જે જાણકાર સૂત્રોએ માહિતી આપી છે. એ જ રીતે 22 ફેબ્રુઆરીએ પણ વિસનગર તાલુકાની અંદર એક ધાર્મિક કાર્યક્રમમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. ત્યારબાદ કોઈપણ અન્ય તારીખોની અંદર પણ ફરી ફેબ્રુઆરીના અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે, એમાં પણ ખાસ દ્વારકા જશે. દ્વારકામાં તે વિશેષ પૂજા અર્ચના કરશે અને સાથે જ દેવભૂમિ દ્વારકાના લગતા જે પણ વિકાસલક્ષી પ્રોજેક્ટો છે તેનું પણ તેઓ અહીં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે દેશનો સૌથી મોટો જે સ્ટીલ સ્ટ્રક્ચર સાથે બનેલો જે બ્રિજ છે તેનું જે છે તેઓ લોકાર્પણ છે આવનારા ફેબ્રુઆરી અંતમાં કરશે. બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ. વધુ સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી. ગાંધીનગરમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા સામે આવ્યા છે. પીએસવાય ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન સામે આવ્યું. સેક્ટર 8 અને 21 સહિત 27 જેટલા સ્થળો પર હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાની માહિતી છે. એક સાથે 27 જગ્યા ઉપર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. 100 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને આ કામગીરીમાં જોડાયા છે. વંગીમ જોશી અને નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોને ત્યાં દરોડાને લઈને આ વિગત આવી રહી છે. ઇન્કમટેક્સના 100 થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે.
તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાંધીનગરથી આ સમાચાર. સેક્ટર 8 અને 21 સહિત અલગ અલગ 27 જેટલા સ્થળો પર સર્ચ ચાલી રહ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. ગાંધીનગરમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડાને લઈને આ માહિતી. પીએસવાય ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન સામે આવી રહ્યું છે. એક સાથે અલગ અલગ જેટલી 27 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન શરૂ છે. 100 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને આ કામગીરીમાં જોડાયા છે. નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોને ત્યાં દરોડાને લઈને આ કામગીરી સામે આવી છે. સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે અહીંયા ખુશખબર છે. ટૂંક જ સમયની અંદર નવી ભરતીઓની જાહેરાત થવાની છે. જુનિયર ક્લાર્ક, તલાટી અને પશુ નિરીક્ષકની ભરતી થશે. ખાલી જગ્યાઓની પ્રતીક્ષા યાદી ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે. પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. લોકરક્ષક ભરતીના નિયમો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. આગામી સમયમાં 10,000થી વધુ પોલીસ જવાનોની ભરતી થઈ શકે છે. હસમુખ પટેલે વનરક્ષકની પરીક્ષા માટે ટ્વીટ કરી ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે. રાજકોટથી વધુ સમાચાર. કે જે આરોગ્ય વિભાગની તપાસ સામે આવી છે. મંગળા રોડ વિસ્તારમાં આરોગ્ય વિભાગની તપાસ સામે આવી છે. અલગ અલગ ડેરીઓમાં તપાસ હાથ ધરાઈ છે. દૂધના નમૂના લેવામાં આવ્યા છે. અખાદ્ય જથ્થો ઝડપાશે તો તેનો નાશ કરવામાં આવશે. આ પ્રકારની પણ વિગતો સામે આવી રહી છે. રાજકોટથી આ તસવીરો પણ સામે આવી કે જે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ ટ્રેકિંગ કરવામાં આવ્યું. રાજકોટથી આ દ્રશ્યો જે સામે આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ છે. વિવિધ સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે. અખાદ્ય જથ્થો ઝડપાય ટૂંક જ સમયમાં તેને લઈને કાર્યવાહી કરવાની અને જે તે અખાદ્ય જથ્થો નાશ કરવાની અને તાત્કાલિક ધોરણે સજાને લઈને પણ વાત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની તપાસ હાલ રાજકોટમાં અલગ અલગ સ્થળો પર ચાલી રહી છે. વધુ વિગત મેળવીશું સંવાદદાતા હાર્દિક રાજકોટથી. અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે. રાજકોટ કેવા પ્રકારની, હાર્દિક, રાજકોટ ખાતે કેવા પ્રકારની કામગીરી અત્યારે થઈ રહી છે? કેવા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે? કેટલો અખાદ્ય જથ્થો ઝડપાયો છે? ચોક્કસથી હતી. હાલ જે છે આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી છે. સાહેબ, શું કહેશો? અત્યારે નમૂના લેવામાં આવ્યા છે. વડી કચેરી ગાંધીનગરથી સૂચના મુજબ ઝુંબેશ રૂપે છેલ્લા 2-4 દિવસથી આપણે રાજકોટ શહેરની અંદર ડેરી ફાર્મમાંથી દૂધના નમૂના પરીક્ષણ અર્થે લેવામાં આવેલ છે. અને આજ પણ આજે મંગળા રોડ ઉપર આ રીતે નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે. ખાસ કરીને સાહેબ, અત્યારે સુધીમાં કેટલી ડેરીમાં તપાસ હાથ ધરાઈ છે અને કઈ શંકાસ્પદ મળ્યું છે? અત્યાર સુધી 30 ડેરીની અંદરથી નમૂના લેવાયેલા છે અને એને પરીક્ષણ અર્થે આપણે મોકલી આપેલ છે. ખાસ કરીને દૂધમાં જો ભેળસેળ હોય તો એ કેવી રીતના ખ્યાલ આવતો હોય છે? દૂધમાં લેબોરેટરીમાં મોકલે પછી પૃથ્થકરણનો રિપોર્ટ આવતો હોય તેમાં દૂધમાં જે કઈ પ્રકારની ભેળસેળ કરવામાં આવી હોય એ જણાય આવે છે. મુખ્યત્વે એમાં પાણી ઉમેરેલું હોય તો SNF ઘટતા હોય છે, ફેટનું પ્રમાણ જોવાતું હોય છે, આવી બધું જોવાતું હોય છે. સામાન્ય રીતે જો કોઈ ગૃહિણી હોય છે તે ગૃહિણી પોતાના ઘરે ચેક કરવા ધારે એને કોઈ શંકાસ્પદ લાગે તો એમને કેમ ખ્યાલ આવતો હોય? ઘરે આપણને પ્રાથમિક તો ખાસ બહુ ખબર નથી પડતો, પણ કઈ ડેરીવાળા પોતાના હાથમાં રાખીને દૂધમાં હાથ નાખીને કરતો હોય એ ખાલી અનુમાન લગાડતો હોય, બાકી સાચો રિપોર્ટ તો પૃથ્થકરણ. હાલ આપણી સાથે ડેરીના જે છે માલિક, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો? તમે કઈ રીતના ધ્યાન રાખતા હોવ છો ડેરીનું અને તમારી અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? અમારી ડેરીમાં જ્યાં સુધી બને તાલકે સારી રીતે અમે પ્રોવાઈડ કરી શકીએ એ પ્રમાણે અમે ધ્યાન રાખતા હોય છે. કોઈ વસ્તુનું તકલીફ ના પડે કસ્ટમરને એનું પહેલાં ધ્યાન રાખવામાં આવતું હોય છે. બીજું ક્વોલિટીમાં કે બાંધછોડ કરવામાં નથી આવતી. ચોક્કસથી હાલ જે આ દૂધના નમૂના છે આ નમૂના લેવામાં આવ્યા છે. ખાસ કરીને આ દૂધમાં જે છે યુરિયા કે અખાદ્ય કોઈ ચીજ જે છે એમની ભેળસેળ કરવામાં આવી છે કે કેમ તે મામલે પણ જે છે આ દૂધના નમૂના છે તે પરીક્ષણ માટે મોકલવામાં આવશે અને પરીક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ જે છે હેતુ એક ખ્યાલ આવશે કે આ દૂધ જે છે એ અખાદ્ય છે કે અખાદ્ય. જો અખાદ્ય હશે તો જે છે તેમની સામે જે અલગ અલગ જે કલમો હેઠળ જે કાર્યવાહી થતી હોય છે તે કાર્યવાહી પણ કરવામાં આવશે. જી હતી. બિલકુલ હાર્દિક, ભેળસેળ જણાશે તો કયા પ્રકારની કાર્યવાહી થશે, કયા પ્રકારનો દંડ કરવામાં આવશે? અને સાથે હાલ ઘણા બધા લોકોએ આ દૂધ ખરીદી લીધું હશે, તેનો વપરાશ કરવાનું પણ શરૂ કરી દીધું હશે અને રિપોર્ટ આવતા સમય થશે, તો આ વચ્ચેના સમયગાળામાં કેવા પ્રકારની કામગીરી હાથ ધરાશે?
ચોક્કસથી હાલ જે રીતના અત્યારે અહીંયા જે દૂધના જે નમૂના છે એ પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. પણ આપે જે રીતના જણાવ્યું કે આ જે છે આ દૂધ જે છે અત્યારે રાજકોટથી જે એફએસએલની ટીમ છે, જે આરોગ્ય વિભાગની ટીમ છે તે ગાંધીનગર મોકલશે અને ગાંધીનગર જે એફએસએલમાં આ સમગ્ર દૂધના રિપોર્ટ આવશે. આશરે 3 થી 4 મહિના જેટલો સમય લાગતો હોય છે, છતાં પણ આપણે અધિકારી સાથે ફરી એક વખત વાત કરવાનો પ્રયાસ કરીશું. રિપોર્ટ મોકલ્યા પછી એના નિયમ મુજબ લગભગ એકાદ મહિના અંદર આવતો હોય છે. હવે અત્યારે જે છે અહીંયા દૂધનું વેચાણ ચાલુ રહી શકે કે કેમ? દૂધનું વેચાણ અત્યારે ચાલુ થઈ શકે. જે રીતના અધિકારી પણ જણાવી રહ્યા છે કે અત્યારે અહીંયા જે છે અધિકારીનું કહેવું છે કે 3 થી 4 મહિના જેટલો સમય લાગતો હોય છે. હાલ જે રીતના હવે તો જે છે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટની આ ઉપરાંત 30 જેટલી અન્ય ડેરીઓ પણ છે કે જ્યાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા છે અને અત્યારે અહીંયા જે છે આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે. જીએતવી હાર્દિક આભાર માહિતી બદલ. તો જે રીતના આ દ્રશ્યો રાજકોટથી સામે આવ્યા છે, હાલ મંગળા રોડ પર આવેલી એક ડેરીમાં તપાસ કરવામાં આવી રહી છે અને દૂધના નમૂના લઈને તેને લેબોરેટરી ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આગળ વાત કરીએ વડોદરાથી, સમાચાર આવી રહ્યા છે કે જ્યાં લોટ બનાવતી કંપનીમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. વાઘોડિયાના જરોદ પાલડી ગામ નજીક શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. સરકારી અનાજનો જથ્થો શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો હોવાની આશંકા સામે આવી પંચમહાલ જિલ્લામાંથી સરકારી અનાજનો જથ્થો સગે વગે કર્યાની શંકા સામે આવી હતી, જેને લઈને બાતમીના આધારે મામલતદાર સહિત પંચમહાલ ડીએસઓની ટીમે સમગ્ર મામલે તપાસ કરી છે. વધુ વિગત મેળવીશું સંબંધિત હાર્દિક ફોનલાઇન ઉપર જોડાયા છે. હાર્દિક, વધુ અપડેટ શું છે? હેતુની વાત કરીએ તો જો ગરીબ ઘરના લોકો છે તેમના માટે મફતમાં અનાજ મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, પરંતુ આજે સરકારી અનાજ હોય છે તેના પર જે અનાજ માફિયા હોય છે તે પોતાને નાણાં બગાડીને જે 2 નંબરની આવક છે તે ઉભી કરતા હોય છે. ત્યારે આ જ પ્રકારની ઘટના જે છે તે વાઘોડિયાના જરોદ પાસે આવેલું જે પાલડી ગામ છે ત્યાં બની છે. ત્યાં જે તંત્ર છે તેને શંકા હતી અને માહિતી પણ મળી હતી કે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં સરકારી અનાજ જે છે તે સગે વગે કરવાનું કૌભાંડ જે છે તે ચાલી રહ્યું છે, જેના આધારે જે ડીએસઓ છે તેમજ જે પંચમહાલના મામલતદાર છે તેમના દ્વારા આખા સુધી સર્ચ ઓપરેશન જે છે તે શરૂ કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી જે છે તે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું અને અત્યારે પણ સર્ચની કામગીરી જે છે તે ચાલુ છે. જે અધિકારીઓ છે તેમને એવી માહિતી મળી હતી કે પંચમહાલમાં જે સરકારી અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે તે અનાજ જે છે તે બારોબાર સગે વગે કરી રહે આજે વાઘોડિયાનું જરૂર તમે શ્રીજી એગ્રો છે ત્યાં લાવવામાં આવે છે અને ત્યારબાદ તેનું વેચાણ જે છે તે કરવામાં આવે છે. ત્યારે આજે સર્ચ ઓપરેશન છે તેમાં મસ્ત મોટું અનાજ કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ જો છે તે હાલ સેવાઈ રહી છે. એટલી આભાર હાર્દિક માહિતી બદલ. દાહોદમાં કુવામાં ખાબકેલા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામમાંથી દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રાત્રે ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડો આવ્યો હતો. પાણી ભરેલા કુવામાં દીપડો ખાબક્યો હતો. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ કરવામાં આવ્યું. દીપડાને ફરી જંગલમાં હાલ છોડી મુકાયો છે. આ દ્રશ્યો જે સામે આવ્યા છે, મોડી રાત્રે દીપડો પાણી પીવા માટે આવ્યો હતો અને તે સમયગાળા દરમિયાન પાણી ભરેલા કુવામાં આ દીપડો ખાબક્યો હતો, જેને લઈને આસપાસના લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી. વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને આ દીપડાને હાલ જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો છે. અમદાવાદમાં શહેર કોરુડામાં જ્વેલર્સના વેપારીની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું. ફાયરિંગ કર્યાની આ ઘટના પોલીસના ચોપડે નોંધાઈ છે. લૂંટના ઇરાદે 3 લોકોએ વેપારીના કાર ઉપર ફાયરિંગ કર્યું હતું. સ્વબચાવ માટે વેપારીએ કાર સ્પીડમાં ચલાવતા 3 આરોપી ફરાર થયા હતા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ પણ નોંધી છે. તપાસ દરમિયાન આરોપીએ વાપરેલ બાઇક પણ ચોરીનું હોવાનું સામે આવ્યું છે. વડોદરાના ગાત્રી રોડ પર એક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું છે. પોલીસે દરોડા પાડીને 7 લોકોને ઝડપી લીધા છે. ધાર્મિક કર્મકાંડ પૂર્ણ કરી 7 લોકો અહીંયા જુગાર રમવા બેઠા હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે. રોકડ વાહન અને મોબાઈલ સહિત 6,81,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દૂધને પ્રતિ 20 કિલો દીઠ 1,000 રૂપિયા ભાવ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસની નિકાસમાં ઘટાડો થતા જીનિંગ ઉદ્યોગની હાલત કફોડી બની. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ઉત્પાદન કપાસનું થાય છે, પરંતુ ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન તો વધ્યું, પરંતુ વૈશ્વિક મંદીના કારણે વિદેશોમાં કપાસની માંગ ઘટી ગઈ, જેની સીધી અસર ઝાલાવાડના જીનિંગ ઉદ્યોગ પર પડી રહી છે. 3-4 વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાંથી સિઝન દરમિયાન અંદાજે 50 લાખથી વધુ કપાસની ઘાસડીઓ નિકાસ થતી હતી, જે દર વર્ષે ઘટીને હાલ ચાલુ સિઝનમાં માંડ 10 લાખ ઘાસડી જેટલી જ કપાસની ઘાસડીઓ નિકાસ કરવામાં આવી છે. બજારમાં વૈશ્વિક મંદી હોવાને કારણે વિદેશોમાં કપાસની માંગ ઘટી છે, તેમજ ચાઇના જેવા દેશો માંથી ભારત કરતા પણ ખૂબ જ ઓછા ભાવે કપાસ મળી રહેતા કપાસની નિકાસને ફટકો પડ્યો છે. અમદાવાદના રસ્તા પર નીકળો તો હેલ્મેટ કે ચશ્મા પહેરીને નીકળજો, નહીં તો ઉડતો આતંક તમારી આંખોમાં ઘૂસી જશે. જી હા, અમદાવાદ શહેરના રસ્તાઓ પર મસ્તી નામની જીવાતે આતંક મચાવ્યો છે. રાયડાના ખેતરોમાંથી જીવાતનો ત્રાસ શહેરના રસ્તા સુધી આવી ગયો છે. રસ્તા પર ઝુંડમાં ઉડતી મસ્તી વાહન ચાલકોની આંખમાં પડી રહી છે. રોડ પર મસ્તીના મહા આતંકને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરિયાદ મળતા શહેરના 7 ઝોનમાં ફોગિંગની કાર્યવાહી ચાલુ કરાવી છે, તેમજ 50 જેટલા થર્મલ મશીન મૂકવામાં આવ્યા છે, જ્યારે 75 હેડ ઓપરેટિવ મશીનથી ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. 14 જેટલા વ્હીકલ માઉન્ટ મશીનથી રસ્તાઓ અને વિવિધ સોસાયટીમાં ફોગિંગ કરાઈ રહ્યું છે. ભેજવાળા વાતાવરણને કારણે મસ્તીનો ઉપદ્રવ વધુ રહે છે. અત્યારે રાયડાના કારણે મસ્તીનો ઉપદ્રવ વધી રહ્યો છે. રાયડાના વાવેતર હોય ત્યાં આજુબાજુના વિસ્તારમાં મસ્તી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગરમી આવશે ત્યાં સુધી જીવાતનો ઉપદ્રવ રહેશે. ભડકાઉ ભાષણ મુદ્દે કોર્ટે મૌલાના સલમાન અઝહરીના 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે, ત્યારે ફરી એકવાર જૂનાગઢની કોર્ટમાં મૌલાને રજૂ કરાયો. કોર્ટમાં બંને પક્ષોની વકીલો વચ્ચે કલાકો સુધી દલીલ થઈ. મૌલાનાને જૂનાગઢ કોર્ટે 1 દિવસના રિમાન્ડ આપ્યા. 20 કલાકના રિમાન્ડ બાદ ફરી કોર્ટમાં રજૂ થયો. સાથે જ બે આયોજકો અને મૌલાનાને કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટમાં બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે જે વિવાદાસ્પદ શબ્દો બોલવામાં આવ્યા છે તે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ માટે બોલવામાં આવ્યા છે, જે યુદ્ધમાં 22,000થી પણ વધુ મુસલમાનોના કતલે આમ કરવામાં આવ્યા છે. બીજી તરફ જૂનાગઢમાં મૌલાનાના ભડકાઉ ભાષણ મામલે નરસિંહ મંદિરના આચાર્યએ મોટો ખુલાસો કર્યો. જૂનાગઢમાં મૌલાનાના કાર્યક્રમ માટે નહોતી લેવાય મંજૂરી. આયોજકોએ મેદાન માટે નહોતી લીધી મંજૂરી. સરકારી મેદાનનો મંજૂરી વગર ઉપયોગ કરાયો. આયોજકોએ ગેરકાયદે પ્રવેશ કર્યો. મંજૂરી માટે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. તો મૌલાનાના ભડકાઉ ભાષણ મામલે કચ્છમાં પણ ફરિયાદ થઈ છે, ત્યારે હવે કચ્છ પોલીસે મૌલાનાની ધરપકડ કરી છે. પોલીસની ટીમ મૌલાનાને લેવા માટે જૂનાગઢ આવી હતી. ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી પોલીસે આયોજકોની પણ કરી ધરપકડ. બ્રેક બાદ બુલેટિનમાં સ્વાગત છે. મહત્વના સમાચાર આવી રહ્યા છે ભાવનગરથી, કે જ્યાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. દુકાનની અંદર આંગણવાડીના બાળકો ભણી રહ્યા છે. આંગણવાડીમાં 50 બાળકો દુકાનમાં ભણવા મજબૂર થયા છે. દુકાનમાં બાળકો ભણતા હોય તેવો આ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કેટલી મોટી સંખ્યામાં બાળકો આ દુકાનની અંદર ભણી રહ્યા છે તે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ભાવનગરનું ભાવિ સુવિધાના અભાવના કારણે એક જર્જરિત દુકાનમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યું છે. શહેરના શિવનગર વિસ્તારમાં આવેલા 151 નંબરની આંગણવાડીમાં 50 જેટલા નાના ભૂલકાઓ ઘણા વર્ષોથી દુકાનમાં અભ્યાસ કરી રહ્યા છે. વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ સુવિધા અહીંયા આપવામાં આવી નથી. વાલીઓ દ્વારા જાતે જ વિડીયો બનાવીને તેને વાયરલ કરવામાં આવ્યો છે. હજી પણ આ નાના ભૂલકાઓ આંગણવાડીના બાળકો દુકાનમાં અભ્યાસ કરી રહ્યા છે. વધુ વિગત મેળવીશું સમજતા નીતિન અમારી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે. નીતિન, કેટલા સમયથી આ ભૂલકાઓ આ જર્જરિત દુકાનમાં અભ્યાસ કરી રહ્યા છે? જી ચોક્કસ, વાત કરીએ તો આ શહેરના શિવનગર વિસ્તારમાં આવેલી 151 નંબરની જે આંગણવાડી છે તેનો વિડીયો વાલીઓ દ્વારા જ વાયરલ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ અનેક વખત આ અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્રે ધ્યાન ન લેતા આ જે વિસ્તારની આંગણવાડી છે 151 નંબરની આંગણવાડી, ત્યાંના જે ભૂલકાઓ છે તે આંગણવાડીમાં એક દુકાનમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા હોય છે. તમે દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે આજુબાજુનો જે વિસ્તાર છે તે પણ ગંદકીયુક્ત છે અને આજુબાજુનો વિસ્તાર છે તે ભયજનક છે. એટલે કે બાળકોને ભયના વગર રીતે ભણવું પડે છે અને આ અંગે અનેક વખત તંત્રને રજૂઆત કરવા મળી છે. તેમ છતાં તંત્ર દ્વારા દાવા જે કરવામાં આવી રહ્યા છે શિક્ષણ અંગેના તે પોકળા સાબિત થઈ રહ્યા છે. ત્યારે અત્યારે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ભાવનગરના શિક્ષણ મંત્રી રહી ચૂકેલા છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે આ સુવિધાના અભાવે બાળકોનું જે ભાવિ છે તે જોખમમાં મુકાઈ રહ્યું છે. જી નીતિન, આમ તો બાળકોના ભવિષ્ય માટે, ભૂલકાઓના ભવિષ્ય માટે તંત્ર દ્વારા મોટી વાતો કરવામાં આવે છે, પણ આટલી મોટી સંખ્યામાં આંગણવાડીના બાળકો અને આટલા લાંબા સમયથી આ દુકાનમાં ભણે છે, આંગણવાડીની જે સંસ્થા છે તેનું મકાન કઈ હાલતમાં છે, ત્યાં કેમ કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં નથી આવતી? આંગણવાડીના જયારે અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ જણાવ્યું છે કે આંગણવાડીની જગ્યા ફેરવવાની હોવાને કારણે અત્યારે જે લોકો મકાન છે તે શોધી રહ્યા છે, પરંતુ આ ઘણા સમયથી આ વિદ્યાર્થીઓ છે તેમને આ દુકાનમાં બેસાડીને ભણાવવામાં આવે છે.
એટલે તે યોગ્ય નથી. એટલે જયારે વાલીઓ આખરે કંટાળી અને પોતે તે વિડીયો બનાવી અને વિડીયો છે તેને વાયરલ કર્યો છે, એટલે ચોક્કસ કહી શકાય કે આ વિડીયો સામે આવતા અત્યારે તંત્ર પણ હરકતમાં આવ્યું તેવું ચોક્કસ જણાઈ રહ્યું છે. બિલકુલ નીતિન, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ્સ મેળવતા રહેશો. પ્રોગ્રામ ઓફિસર શારદાબેન અમારી સાથે અહીંયા સીધા જોડાયેલા છે. શારદાબેન, સ્વાગત છે સૌપ્રથમ ન્યૂઝ 18 ગુજરાતીમાં. દુકાનમાં આ પ્રકારે બાળકો અભ્યાસ કરે છે, આંગણવાડીની સંસ્થા એક દુકાનની અંદર ચાલી રહી છે, શું કહેવું છે આ મુદ્દે આપનું? ત્યાં ભરતનગર એ 141 ની આંગણવાડી છે, ત્યાં 6000 માં આંગણવાડી નું મકાન ભાડે નથી મળતું, બહુ પ્રયાસ કરેલા છે અને આમ છતાં ત્યાં અમને ખુલ્લી સરકારી જગ્યા મળી ગઈ છે અને સરકારે અમને બાંધકામ ની મંજૂરી આપી દીધી છે. વહેલી તકે અહિયાં અમે બાંધકામ શરૂ કરાવી દઈશું. સરકારે, ભારત સરકારે આ કોર્પોરેશન માં 6000 રૂપિયા ભાડું નક્કી કરેલું, છતાં ત્યાં ભરતનગર માં 6000 માં ભાડે આંગણવાડી નથી મળેલી અમને. આને લઈને તંત્ર સામે રજૂઆત કરી, તંત્ર દ્વારા આ મુદ્દે આપને કોઈ મદદ, કોઈ વાત કરવામાં આવી હતી? હા જી, અહીંયા ત્યાં કોર્પોરેટ બધાની મદદ પાઈ ગઈ હતી કે અમને આ ભાડાના આટલા ભાડામાં મકાન અમને શોધી આપો તો અમે આટલું ભાડું આપી શકીએ છીએ. શારદાબેન, આ દુકાન પણ જર્જરિત હાલતમાં છે, જો આ દુકાન ને કઈ થયું તો આની અંદર જે આ 50 થી પણ વધારે કદાચ ભૂલકાઓ છે એને કઈ થયું તો જવાબદારી કોની? આપણો દુકાન તો જર્જરિત નથી, એ તો અમે ચકાસણી કરાઈ, એવી જર્જરિત નથી અને વહેલી તકે અત્યારે અહીંયા જગ્યા ખુલ્લી થઈ ગઈ છે, એનું એસ્ટિમેટ નહીં બની ગયું છે અને વહેલી તકે અહીંયા બાંધકામ શરૂ કરાવવાનું, કેમ કે ભાડાનું મકાન આટલા પૈસામાં નથી મળતું. એટલે બરાબર છે, કોને કોને રજૂઆત કરી આ મુદ્દે આપે? શારદાબેન કોને કોને રજૂઆત કરી હતી આપે? તેના એટલે મેં હું સીધી નથી કહી, પણ મારા જે મુખ્ય સહિતા હોય, સીડીપીઓ હોય, ત્યાંના કોર્પોરેટરો ને ત્યાંના સ્થાનિક લોકોની બધાની મુલાકાત કરેલી છે. કેટલા સમયથી રજૂઆત કરવામાં આવે છે આ મુદ્દે? હવે એ મારે જાણવું પડે, કેમ કે મારી પાસે ચાર્જમાં છે આ રીતે કે કેટલી વાર રજૂઆત કરે, કેમ કે વારંવાર અહીંયા ગોતવા માટે તો અમે જાહેરાત જ આપીએ છીએ ભાડે, કે આટલા ભાડે માં અમને કોઈ ભાડું મળતું હોય તો અમને અમારો સંપર્ક કરવો એમ, પણ ત્યાં એમ ભાડે મળવું મુશ્કેલ છે. બિલકુલ શારદાબેન, આ જે ભૂલકાઓ છે એમના વાલીઓને એવું કેવું છે કે કેટલા મહિનાઓથી અમે રજૂઆત કરી રહ્યા છે પણ કોઈ સાંભળતું નથી, અને દુકાનની આસપાસ અતિશય ગંદકી છે. એ ગંદકી તો અમે અહીંયાથી ગંદકી માટે તો અમે કોર્પોરેશન સક્રિય છે, કેમ કે અહીંયા રાતે ગંદકી કરી જાય તો રાતે તો આંગણવાડી વર્કર ના હોય, બાકી તો અહીંયા દિવસે તો ગંદકી કરવાની અમારા કમિશનર સાહેબ રાતે અમે 5 વાગે નીકળીએ છીએ ચકાસણી માટે, ત્યાં ગંદકી કરીએ ત્યાં સીધો દંડ મૂકીએ છીએ. છતાં પણ ગંદકી થાય છે, અમારા રિપોર્ટરે જાતે જોયું, અમારા રિપોર્ટરે જ કીધું કે અહીંયા આસપાસ ખૂબ જ ગંદકી છે, બાળકો બીમાર પડે તો કોણ જવાબદાર? નહીં, ગંદકી તો અમે ઉપડાવી લઈએ, કેમ કે આમાં અમે કોર્પોરેશન સક્રિય થઈ છે, ક્યાંય ગંદકી થવા જ ન દેતા, પણ રાતે આંગણવાડી વર્કર બેન ના હોય તો આજુબાજુ વાળા નાખી જાય ને તો અમને. બિલકુલ શારદાબેન, અમારી સાથે અત્યારે પ્રકાશ વાઘાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ પણ જોડાયા છે. પ્રકાશજી સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. સૌપ્રથમ આપનું આ જે દ્રશ્યો સામે આવ્યા છે ખરેખર ખૂબ જ ચોંકાવનારા છે. આસપાસ ગંદકી છે, દુકાનની અંદર આ ભૂલકાઓ ભણી રહ્યા છે, તંત્રને રજૂઆત કરી છે, કોઈ કાર્યવાહી હજી સુધી નથી થઈ. સરકાર ફક્ત ભણશે, ગુજરાત ભણશે, છોકરા આવી બહુ મોટી વાતો કરે છે, કરોડો રૂપિયા શિક્ષણ પાછળ વાપરે છે. ભાવનગરની આ શિવનગરની 151 નંબરની આંગણવાડી આપ જોઈ રહ્યા છો, આ પોઝિશન આજી એક જ આંગણવાડી આપણે જોઈ છે. એક તો ભાડાના મકાનમાં આપણે રહીએ છીએ અને પાછા ભાડાનું મકાન એવું જર્જરી આગળ પાછળ ગંદકી કોર્પોરેશન સતત સક્રિય છે. જર્જરિત ન હોય, કેમ કે જર્જરિત હોય તો અમે. બિલકુલ શારદાબેન, પ્રકાશજી આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. પણ આ જે દ્રશ્યો છે તે જ બતાવી રહ્યા છે કે તંત્રની કામગીરી શું છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ, રજા આપશું, નમસ્કાર.